ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પાઠ ચૌદ દાદાજી આગળ વધીશું કલ્યાણી જીદુનાથે કઈ ધ્રુજતા સ્વરે બૂમ પાડી આવી દાદાજી અંદરથી કલ્યાણીએ ઉત્તર આપ્યો અને ઝટપટ એનું કામ છોડીને બહાર આવી જીદુનાથના હાથમાંથી વસ્તુઓ લઈ લેતા દુઃખી થઈ તે બોલી તબિયત જરાય સારી નથી દાદાજી શા માટે આટલી બધી મહેનત કરો છો દરને દબાવીને જીદુનાથ ફીકું હસ્યો કોમળકંઠે એણે કહ્યું મહેનત તો કરવી જ પડે ને બેટી લગ્નનો દિવસ હવે દૂર નથી કામ ન કરું તો કેમ ચાલે કહેજો કલ્યાણીનું મોં પડી ગયું કશું બોલ્યા વગર બધી વસ્તુઓ લઈને ચૂપચાપે અંદર ચાલી ગઈ એને જતી જોઈને જીદુનાથે એક નિઃ શ્વાસ મૂક્યો અને પછી ધીરે ધીરે અંદર આવી બેઠા જીવનની પાનખર હવે આવી પહોંચી છે સૂકા થઈ ગયેલા આ ખખડધજ વૃક્ષને ટળી પડવાને વાર નથી રહી એવી ટાણે જાણે અચાનક પાણી સિંચી સીંચીને એમને કોઈ નવજીવન આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે પાણી ઓછું પડે ત્યારે આસુ સારીને મૂળિયાને જીવતા રાખવાના અથાગ પ્રયાસો આદરી રહ્યું છે જીદુનાથનું મન ખીન થયું અહીં આ જીદુનાથનું વર્ણન છે જિંદુનાથનું સોળ વર્ષ પહેલાની વાત એમની નજર સમક્ષ તરવારવા લાગી એક દિવસ વહેલી સવારે નદી કિનારે ફરવા જતા મળેલા એક તરતના જન્મેલા બાળકને કેવળ અનુકંપાથી પ્રેરાઈને એને ઘરે લાવ્યા હતા પોતે તો જીવનમાં પચાસ વર્ષ સુધી એકલરામની બે ફિકર મસ્ત જિંદગી ગાળી હતી પણ એમના પર જે જે મમતા રાખતા હતા તે તમામ પર શ્રદ્ધા રાખી એ પેલી બાળકીને પોતાની સાથે લઈ આવ્યા હતા પેલા નંદુબેન રેવાબેન કાશીમાં સૌ કેટલા ભલા હતા પણ એમાંથી કોઈએ એ બાળકને રાખવાની ને પાળવાની હા પાડી નહોતી હા ઘસીને સ્પષ્ટ ના પાડી દીધી હતી ઉપરથી એક બે કડવા વચનો પણ સંભળાવ્યા હતા જાણે બાળકના જીવનના મૂલ્ય મા બાપની કાયદેસરતા પર જ અવલંબેલા હતા જીવનનો જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો સિદ્ધુનાથને બધું યાદ આવવા લાગ્યું બધેથી જાકારો મેળવીને નિરાશયે અશુજ મને એ ઘેર પાછા ફર્યા હતા પોતાના પરિચિતોમાં જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું જ બીજું સ્વરૂપ હતું એવું સ્પષ્ટ સમજીને નોંધવાઈ ગયેલી આશાએ પાછા ફર્યા ત્યારે બપોર પડી ગઈ હતી આટલા આ જ ખાટલા પર બાળકીને સુવાડી એમની સામે અનિમયી નયને તાકીને તે ક્યાંય સુધી ઊભા રહ્યા હતા જ્યારે છોકરી રડી ત્યારે ચમકીને ભાનમાં આવ્યા હતા અને દૂધ લેવા જલ્દી નીચે ઉતરી પડ્યા હતા વાત છે જ્યારે જીદુનાથ કલ્યાણીને લઈને આવ્યા હતા પોતાના ઘરે નાની બાળકીને દિવસો ને રાત્રિઓ ત્યાર પછી વીતતા ચાલ્યા છે બીજમાંથી અંકુરને અંકુરમાંથી છોડને વધતા વાર નથી લાગતી વધતા આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે આની નીચે આપણે લીટી કરીશું આ બુઢા આદમીના પ્રાણને એને સ્નેહને ઝૂલે ઝુલાવ્યો છે જીર્ણ એવા દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે ઝીણી ઝીણી અને કાળજીને લઈને એમને અવશ્ય બનાવી મૂક્યા છે કલ્યાણી કોઈ પરાય કન્યા છે કુળ કે ઘરબાર વગર નહીં માતા પિતાની તેજાયેલી કન્યા છે એ વાત સમય લીન સ્મૃતિઓ સરખી થઈ ગઈ છે આજ કલ્યાણીના દેહ પર પણ વસંતની ફૂલની મહે પ્રગટ ઉઠી છે પણ એના જીવનની તમામ કેડીઓ જાણે જુદે જુદે માર્ગે જઈને જોઈને આખરે દાદાના અસીમ સ્નેહ સાગરને જ વિલીન થાય છે એને ખબર નથી પોતે કોણ છે પોતાના માતા પિતા કોણ છે જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી નથી તરફથી કંઈક સહન કરવું પડ્યું છે અને એ જ કારણે એ લગભગ એકલા જેવા જ છે એ વાતની એને ખબર નથી બહારના લોકો સાથે સીધુંનાથ બહુ હળ હળતા મળતા નથી એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જ વ્યક્તિને ઓળખે છે દાદાજી એના માથા પરનું આસમાન છે પગ નીચેની સુગંધિત ધરતી છે એની આંખે આંખો સામેનો પ્યારો સમુદ્ર છે એના દેહને સ્પર્શિત ચાલી જતી મધુર હવા છે દાદાજી એના જીવનની આધાર છે એનું સર્વસ્વ છે આમ અહીં કલ્યાણીને જે જીદુનાથ પ્રત્યે છે સ્નેહ છે અને જીદુનાથને પણ આપણે સૌ પ્રથમ જ્યારે પાઠમાં કર્યું ત્યારે સ્વજન કરતા એ વિશેષ પ્રેમ જીદુનાથની પાસેથી કોને મળે છે એ કલ્યાણીને જો કદાચ એના મા બાપ હોત તો પણ આટલો જીદુનાથ જેટલો પ્રેમ એને કરી શક્યા ન હોત એમ જીદુનાથ મનમાં હવે મનમાં એ રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે કલ્યાણીએ આવા કોઈ ખ્યાલ વગર જ ઉછેરતા આવ્યા હતા પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધુને ને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું હતું પણ અજાણપણે એ જેને પાળતા પોષતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જ પરોવી રહ્યા હતા એ વાતની એમને છેક ખબર પડી છે સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આ જ વિદાયની વેદના જ્વાળાના અજવાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે શું કીધું તો કે કલ્યાણીને જે રીતે એમણે મોટી કરી પોતાને સ્પષ્ટપણે સમજાઈ ગયું શું સાનિધ્યમાં જેનું સ્વરૂપ નતું સમજાયું એમ વેદના અને જ્વાળા કારણ દિવસ આવી ગયો છે લાડલી દીકરીને સાસરે વળાવવાનો એટલા માટે આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોકી જવાય છે પણ સાચે સાચું ખુલ્લી આંખે આટલા દિવસ જીવીએ જીવા નહીં જીવીએ જવાની જિંદગીમાં જે અકલ્પ્ય હતું એ બધું જ તદ્દન સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાનું કદી શક્ય જ નહોતું જીદુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થઈ ગઈ હતી કલ્યાણીના લગ્નની વાત જોઈને જે જાણે જીવી રહ્યા હતા કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી બોલી સરળ નિર્મળ હતી લગ્નના વ્યાપક અર્થ વિશે એ કાંઈ સમજતી નહોતી પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું અત્યંત ઝડપથી જીદું નાથે જીવનશક્તિ ગુમાવી રહ્યા હતા